વધતી જતી ગુનાખોરીની ઘટના વચ્ચે પોલીસ અત્યારે દારૂ પકડવામાં મસ્ત જોવા મળી રહી છે. થરાદના ડીવાય એસપી થરાદના જેટેડા નજીક ટ્રક ચાલક પર ખતરનાક રીતે હુમલો કરીને લૂંટ ચલાવનાર શખ્સો સામે તો અંકુશ રાખી નથી શકતી, પરંતુ ચેકપોસ્ટ પર ખૂબ વધારે ધ્યાન આપી રહી છે. સરકાર દ્વારા આંતરરાજ્ય ચેકપોસ્ટ બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો હોવા છતાં થરાદના વિભાગીય પોલીસ અધિક્ષકની સૂચનાથી સરકારના આદેશથી બંધ કરવામાં આવેલી ગુંદરી ચેકપોસ્ટ પર વોચ ગોઠવવામાં આવી હતી. અને આ વોચ દરમિયાન રાજસ્થાનના મંડળ તરફથી આવી રહેલો વિદેશ દારૂનો જથ્થો ભરેલી એક ટ્રકને થોબાવીને તલાશી લેતા ટ્રકમાંથી 5,340 નંગ વિદેશ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે આ ઘટનામાં 16 લાખની કિંમતનું વિદેશી દારૂ અને 8 લાખની કિંમતની ટ્રક મળી અંદાજે 24 લાખના મુદ્દામાલને જપ્ત કરી ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરી રહેલા રાજસ્થાનના ત્રિલોકપુરાના રતન ગિરધારીલાલ ગુર્જરની અટકાયત કરી છે. ટ્રકના ચાલકના જણાવ્યા અનુસાર આ ગેરકાયદેસર દારૂનો જથ્થો રાજસ્થાનના દાતારામ ગાઢના મુકેશ મીણા અને તેજા મીણા દ્વારા ભરાવવામાં આવ્યો હતો અને આ ગાંધીધામ પહોંચાડવાનો હતો.